गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित चेप्टर 9 में प्रेक्टिस बुक ना अगत्यना एक्जाम्पल सीखी रहा छे। तो चलो मित्रों, आज आप प्रेक्टिस बुक नो 24 नंबर नो एक्जाम्पल सीखीशु। एनी अंदर मित्रों जुओ, 1.5 मीटर ऊंचाई नो एक निरीक्षक। हवे निरीक्षक एटले शू? तो दाखला तरीके तमे कोई वस्तु ने जोई रहा होय तो तमने निरीक्षक कहेवाय। आपणे ज्यारे पेपर लखता होईए अने ज्यारे सुपरवाइजर आपणे जोई रहा होय छे क्लास नी अंदर, तो एने निरीक्षक कहेवाय। हवे एक टावर थी 28.5 मीटर दूर उभेल छे। हवे समजजो, 1.5 मीटर ऊंचाई नो एक निरीक्षक एक टावर थी 28.5 मीटर दूर उभेल छे। तेनी आँख माटे टावर नी टोचना उत्सेद कोण नु माप आपणने 45 अंश छे। तो टावर नी ऊंचाई शोधवानी छे। अने आ मित्रो आपणा बोर्ड ना जे सैम्पल पेपरो आवे छे एनी अंदर आ एक्जाम्पल पूछायेलो छे। एटले मित्रो, आ वखते बोर्ड मां आवा एक्जाम्पल पूछावानी शक्यता वधी जाय એટલે આપણા માટે અગત્યનો છે। જુઓ, એમાં પહેલા તો સૌ પ્રથમ તમારે જમીન દોરવી પડશે। તો આપણે આ સૌ પ્રથમ આ જમીન લઈ લીધી, પછી શું કહે છે, 1.5 મીટર ઊંચાઈનો એક નિરીક્ષક, એટલે કે એક વ્યક્તિ આપણને આપ્યો છે અને એની ઊંચાઈ આપણને આપી છે, અને એ ઊંચાઈ આપણે લઈ લઈએ એ, અને આ બી, અને જમીન સાથે કાટખૂણો બનાવે અને એનું માપ આપણને આપ્યું છે 1.5 મીટર। ક્લિયર? ચાલો હવે શું કહે છે, એક નિરીક્ષક પછી એક ટાવર થી 28.5 મીટર દૂર ઉભેલ છે। હવે આ જે નિરીક્ષક છે હું અહીંયા લખી કાઢું, આ અત્યારે એ બી એ શું છે, નિરીક્ષક એટલે કે એક વ્યક્તિ ઉભો છે, જે છોકરો પણ હોઈ શકે અને છોકરી પણ હોઈ શકે। હવે મિત્રો જુઓ, આ નિરીક્ષક એક ટાવર થી, હવે આપણે ટાવર દોરીએ, આપણી પાસે આ એક ટાવર છે, આ ટાવર લઈ લઈએ સીડી બરોબર, અને આ અહીંયા લખી કાઢીએ ટાવર। હવે આ ટાવર અને નિરીક્ષક વચ્ચેનું અંતર આપણને આપેલું છે, અહીંયા એમ લખી કાઢીએ, આનું માપ આપણને આપ્યું છે 28.5 મીટર આપણને આપેલા છે। એટલે સમજો, ટાવર થી આ છોકરો અથવા નિરીક્ષક કેટલા મીટર દૂર છે, 28.5 મીટર। હવે જુઓ, અહીંયા પણ શું થાય, કાટખૂણો થાય અને અહીંયા પણ કાટખૂણો થાય, પછી શું કે છે જુઓ, તેની આંખ એટલે નિરીક્ષક ની આંખ અહીંયા હોય, આ આંખ છે અહીંયા, આંખ માટે ટાવરની ટોચ એટલે આ ટાવર છે અને આ એની શું કહેવાય મિત્રો, ટોચ કહેવાય, અને ત્યાં ઉચ્છેદ કોણનું માપ એટલે અહીંથી આ રીતે આ માપ આપણને આપેલું છે અને એ છે 45 અંશ। તો ટાવરની ઊંચાઈ શોધો આપણને એટલું જ કીધેલું છે બરોબર। ચાલો હવે બરોબર બુદ્ધિ વાપરવી પડશે મિત્રો। જુઓ, આપણને પહેલા તો રકમની અંદર જે જે વસ્તુ આપી છે એ પહેલા લખી કાઢીએ અને પછી બુદ્ધિ વાપરવાની શરૂઆત કરીએ। તો જુઓ, આપણી પાસે અહીંયા શું આપેલું છે, તો એબી બરાબર નિરીક્ષકની લંબાઈ, આપણને નિરીક્ષક શબ્દ છે એટલે નિરીક્ષકની ઊંચાઈ પણ કહેવાય લંબાઈ પણ કહેવાય, અને એ આપણને આપી છે 1.5 મીટર। ત્યાર પછી આપણે સીડી લઈ લઈએ અને સીડી બરાબર ટાવરની ઊંચાઈ, અને ટાવરની ઊંચાઈ આપણને આપેલી નથી શોધવાની છે। બીજું, ટાવર અને નિરીક્ષક વચ્ચેનું અંતર આપણને આપેલું છે અને એ અંતર કેટલું કહેવાય એમ, તો આપણે અહીંયા લખી કાઢીએ એમ બરાબર ટાવર અને નિરીક્ષક વચ્ચેનું અંતર, નિરીક્ષક વચ્ચેનું અંતર બરોબર, અને એ અંતર આપણને 28.5 મીટર આપણને આપેલું છે।
હવે મિત્રો તમે બરોબર ધ્યાનથી જુઓ, આપણે લખવાનું તો પતી ગયું, હવે બરોબર ધ્યાન આપો તો તમે અહીંયા લંબ ચોરસ જોઈ રહ્યા છો, એટલે કે ચતુષ્કોણ દેખાય છે, કયો? એ બી ડી અને એમ, અને ચતુષ્કોણ કેવો છે? લંબ ચોરસ, બરોબર. તો આપણે પેલા એ લખી કાઢીએ કે ચતુષ્કોણ, ચતુષ્કોણ એ બી ડી એમ કેવો છે? લંબ ચોરસ છે. આ એનો પ્રકાર લખ્યો આપણે, કેમ એ હવે ખબર પડશે કે લંબ ચોરસમાં સામસામેની બાજુના માપ હંમેશા કેવા હોય? સરખા હોય. એટલે કે એ બી, આ એ બી નું માપ અને એમડી નું માપ બંને સરખું હોય, એટલે આ 1.5 છે તો એમડી પણ 1.5 થાય. તો આપણે અહીંયા લખી કાઢીએ કે એ બી બરાબર એમડી થાય, લંબ ચોરસ છે માટે, બરોબર. અને માટે એ બી બરાબર આપણી પાસે કેટલા છે? 1.5 મીટર. માટે એમડી બરાબર કેટલા થાય? 1.5 મીટર થાય. ચાલો, એટલે એનો મતલબ એ થયો કે મિત્રો આ એમડી નું મતલબ આટલાથી આટલે સુધીનું અંતર કેટલું થયું? ઊંચાઈ 1.5 મીટર થઈ. હવે મિત્રો, હવે આપણે ત્રિકોણ કયો લઈશું? જુઓ આકૃતિમાં સી એમ અને એ લઈએ. તો પહેલા કાચો ત્રિકોણ આપણે દોરી લઈએ જેથી સમજવામાં આપણને તકલીફ ન પડે, અને બોર્ડની અંદર પણ ખાસ ધ્યાન રાખવાનું કાચી આકૃતિ દોરી દેવાની જેથી કરીને તમે દાખલાને સરળતાથી ગણી શકો. હવે આ કાટખૂણો અને આ તમારું માપ છે 45 અંશ, આનું માપ છે 28.5. હવે આ માપ તમારી પાસે નથી, તો હવે આપણે લખવાની શરૂઆત કરીએ. તો મિત્રો ત્રિકોણ સી એમ એ માં માપ ખૂણો એમ બરાબર 90. બીજું, હવે આપણને અવશેષ કોણ આપેલો છે? તો અવશેષ કોણ કયો છે? જુઓ સી એ એમ, એ અવશેષ કોણ કહેવાય? સી એ એમ બરાબર મિત્રો 45 અંશ થાય. હવે જુઓ બરોબર ધ્યાનથી, તો તમે અહીંયા જોઈ શકો છો આ ખૂણો એ, એની સામેની બાજુ કઈ થાય? સી એમ, આ સામેની બાજુ, અને આ એની કઈ બાજુ થશે? પાસેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુ જેનામાં આવતું હોય એવું સૂત્ર કયું? તો તમને આવડે છે મિત્રો, ટેન થીટા થાય. ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. માટે ટેન થીટા, થીટા એટલે 45 અંશ, અને સામેની બાજુ એટલે સી એમ, અને ભાગ્યા પાસેની બાજુ એટલે મિત્રો એ એમ થાય. ક્લિયર? હવે આપણે એની અંદર કિંમતો મૂકી દઈએ કે ટેન 45 નું મૂલ્ય કોઠામાં જોઈએ તો મિત્રો 1 આવે. કેટલું આવે? 1. અને સી એમ, સી એમ આપણે શોધવાના છે, આપણી પાસે નથી એટલે એમના એમ. અને એ એમ, એ એમ નું માપ કેટલું છે? 28.5. એટલે આપણે અહીંયા લખી કાઢીએ 28.5. હવે આ ભાગાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો ગુણાકાર, આ બે નું ગુણાકાર કરો તો સી એમ બરાબર કેટલા આવે? 28.5 મીટર થાય. ચલો, એટલે હવે બરોબર ધ્યાનથી જોઈએ તો હવે આકૃતિમાં જુઓ મિત્રો, આનું માપ આપણને મળી ગયું 28.5. હવે આપણે શોધવાનું શું છે એ આપણા મગજમાં હોવું જોઈએ. આપણે ટાવરની ઊંચાઈ શોધવાની કીધી છે. હવે ટાવર એટલે સી ડી શોધવાનો છે. હવે તમે ધ્યાનથી જુઓ તો સી એમ અને ડી ત્રણે એક જ રેખાખંડ ઉપર આવેલા બિંદુઓ છે. માટે શું લખાય? આના માટે લખવું હોય તો આપણે પહેલા લખવું પડે સી ડેશ એમ ડેશ ડી હોવાથી, આ રીતે લખવું પડે. માટે હવે એના ઉપરથી સૂત્ર આપણે લખીશું. તો કયો સૂત્ર થાય મિત્રો? તો કુલ માપ, કુલ માપ એટલે સી ડી બરાબર સી એમ વત્તા એમ ડી, એટલે કે ટુકડાઓનો સરવાળો, આ રીતે થાય.
હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ મિત્રો, તો જુઓ CD આપણે શોધવાના છે, CM CM બરાબર કેટલા આવ્યા 28.5 અને વત્તા MD MD પણ જો આપણી પાસે છે આ રહ્યા કેટલા આવ્યા છે 1.5 કેટલા છે મિત્રો 1.5 માટે CD બરાબર આ બેનો સરવાળો કરવાનો બરોબર તો હવે જુઓ 28.5 અને વત્તા 1.5 કરીએ તો 8 × 2 = 10 વધી 1 તો કેટલા આવે મિત્રો 30.0 એટલે કેટલા આવશે 30 મીટર મળે હવે જુઓ તમે ધ્યાનથી કે આ CD એ શું છે તો ટાવર છે એટલે ટાવરની આ શું આવી કહેવાય ઊંચાઈ અને તમને શું પૂછ્યું છે ટાવરની ઊંચાઈ કેટલી થાય તો આપણે હવે આન્સર લખીએ તો શું થાય એમાં કે ટાવરની ઊંચાઈ બરાબર હવે ઊંચાઈ એટલે સીડી તો સીડી બરાબર 30 મીટર થાય બરોબર તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ મિત્રો પૂરો થયો નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક અગત્યના એક્ઝામ્પલ સાથે પાછા ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ